અઠવાડિયાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી જે વિપક્ષમાં બેઠી છે એને દબાવવાના જે પ્રયાસો થઈ રહ્યા છે, અમને ભાંગવાના, અમને તોડવાના જે પ્રયાસો થઈ રહ્યા છે એ બદલ આજે એક નવી વાત લઈને હું આવ્યો છું. આપ સૌ જાણો છો એવી રીતે પહેલાં અમારા સભ્યોને ફોન કરવામાં આવ્યા, એમાંથી ચાર સભ્યોને જેને ફોન કરવામાં આવ્યા એમની વાત અમે તમને કરીને એના બીજા જ દિવસે અમારા અન્ય પાંચ સભ્યોને ભારતીય જનતા પાર્ટીએ ભોળવીને, ફોસલાવીને, તોડીને, લાલચ આપીને, લોભ આપીને, પ્રલોભનો આપીને, દબાવીને, ધમકાવીને એમની સાથે લઈ ગયા. આગલા દિવસે અમને ઘણા બધા લોકો કહેતા હતા તમે ખોટું કહો છો, આવું કાંઈ છે નહીં, અમે એના રેકોર્ડિંગને બધું આપ્યું. અને આજે એક નવી વાત આવી છે, ગઈકાલે અમારા એક સભ્ય વોર્ડ નંબર 4ના નગરસેવક માનનીય શ્રી ઘનશ્યામભાઈ મકવાણાને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના એક સભ્ય જે સમાજના નામે રાજકારણ કરે છે, ચેરિટેબલ ટ્રસ્ટના નામે રાજકારણ કરે છે, એવા સભ્યએ અમારા એ સભ્યને ફોન કરીને એમ કીધું કે આવું કાંઈ હોય નહીં, જે થતું હોય એ કરી લેવાય, આમાં બીજી વાર વારો આવે કે ન આવે, તમે કાલ સવારે છૂટાવ કે ન છૂટાવ, તમને કોઈ ચેરમેન બનાવવાના નથી, અત્યારે જે પૈસા બને એ પૈસા તમારે બનાવી લેવા જોઈએ. અમે આવી ડાય ડાય વાતો, સુફિયાની વાતો બહુ કરતા હતા, પણ આવું કાંઈ હોય નહીં, મોકો મળે ત્યારે પૈસા બનાવી લેવા જોઈએ, અને તમે આવી જાઓ, ભારતીય જનતા પાર્ટીમાં તમારું સ્વાગત છે. અને એ ભાઈનું નામ છે ભાવેશભાઈ ઝાઝડિયા, એમના ફોટા પણ અમે અહીંયા લાવ્યા છીએ, એમના ડીપીમાંથી અમે ફોટા પણ અલગ અલગ કાઢ્યા છે. ભાવેશભાઈ ઝાઝડિયા એમનું નામ છે, ભાવેશભાઈ ઝાઝડિયા ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના યુવા મોરચાના પોતે સદસ્ય છે. એમના ડીપીમાં લખ્યું છે કે 14 નંબરના વોર્ડના યુવા મોરચાના એ પ્રમુખ છે. અલગ અલગ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે એમના ફોટો છે, પૂર્વ ગૃહમંત્રી એવા ગોરધનભાઈ ઝડફિયા સાથે પણ એમનો ફોટો છે. એટલે આ ભાઈ ભારતીય જનતા પાર્ટીના જ છે. એમણે અમારા સભ્યને લલચાવ્યા, લાલચ આપી, એમને ફોસલાવવાના ખૂબ પ્રયાસો કર્યા, પણ આમ આદમી પાર્ટીના ઈમાનદાર, પ્રામાણિક, મજબૂત, સનિષ્ઠ નગરસેવક ઘનશ્યામભાઈ મકવાણાએ એમનું રેકોર્ડિંગ લઈ લીધું, ને રેકોર્ડિંગ આ પીસી પછી તરત જ હું આપ સૌને શેર કરીશ. આ પીસીના માધ્યમથી ગુજરાતની જનતાને હું સંદેશો આપવા માંગુ છું. છેલ્લા 3 દિવસથી ગુજરાતના અલગ અલગ ખૂણાથી, સુરતના અલગ અલગ ખૂણાઓમાંથી અમને ફોન આવી રહ્યા છે, અમને મેસેજ આવી રહ્યા છે, અને તમામ લોકો એક જ વાત કહી રહ્યા છે કે ભલે આ લોકો તમને તોડવાની કે ફોડવાની જે પણ વાત કરે, તમને ભલે તોડી નાખવાની વાત કરે, જે વાત કરે તે, પણ અમે તમારી સાથે હતા, અમે તમારી સાથે છીએ, તમે પ્રામાણિકતાથી આ રીતે કામ કરતા રહેજો. એ ગુજરાતની જનતાને હું સંદેશો આપવા માંગુ છું કે આ લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે. આપ સૌ આપની નજરથી જોઈ રહ્યા છો, અમે બહુ મજબૂતાઈથી આ તાનાશાહ લોકોની સામે લડી રહ્યા છે. આ ગુજરાતને આ તાનાશાહોની તાનાશાહીમાંથી મુક્ત કરવાનું છે, એના માટેની આ લડાઈ છે. આ ગુજરાતમાં શિક્ષણ સારું મળે, સ્વાસ્થ્ય સારું મળે, લોકોને રોજગાર સારી રીતે મળી રહે, આપણા લઘુ ઉદ્યોગ અને મજબૂતાઈ સાથે ચાલતા મોટા મોટા ઉદ્યોગો બહુ ફલે ફૂલે ને વિકસિત થાય, ખેડૂતો પણ ખૂબ વિકસિત થાય અને ખેડૂતોને એમના મોલના, એમના પાકના સારા ભાવ મળે, એના માટે આમ આદમી પાર્ટી સતત પ્રયત્નશીલ છે, સતત મહેનત કરી રહી છે. આવા લેભાગુ તત્વો ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના મળતિયા, એમના વચેટિયાઓ ગમે એટલા આવશે, ગમે એવી લાલચો આપશે, પણ આમ આદમી તૂટવાની નથી, આમ આદમી વધારે ને વધારે મજબૂત બનીને આગળ વધશે. એટલે ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરીને કહું છું કે અમારા સભ્યોને તોડવાનું, ફોડવાના જે તમારા પ્રયાસો છે એ પ્રયાસો હવે નિષ્ફળ જશે, એટલે તમારા તમામ પ્રયાસો હવે તમે બંધ કરી દો. આમ આદમી પાર્ટી વધુ ને વધુ મજબૂત બનીને આપની સામે લડાઈ લડશે.